પ્રાંતિજ નગરમાં નાની બાગોળ વિસ્તારમાં અંબાજી માતાના મંદિરે નવરાત્રી મહોત્સવના પ્રારંભે ઘટ સ્થાપન અને નવીન ધજારોહણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. પ્રાંતિજ નાની બાગોળ વિસ્તારમાં આવેલ સુપ્રસિદ્ધ અંબાજી માતાના મંદિરે પ્રતિવર્ષની જેમ નવરાત્રી મહોત્સવનો પ્રારંભ અતિ દબદબાભેર ઉજવાય તે અંતર્ગત નવરાત્રીના પ્રથમ દિવસે ઘટ સ્થાપન અને માંડવડીનું સ્થાપન તેમજ નવીન ધજારોહણના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વિસ્તારમાં આવેલ શ્રી અંબાજી માતાનું મંદિર શ્રદ્ધા અને આસ્થાનું સ્થાન છે. આ વિસ્તારના શ્રદ્ધાળુ અને શ્રમજીવી લોકો માતાજીમાં ખૂબ જ શ્રદ્ધા રાખે છે. આયોજકો દ્વારા સરકારી નિયમોનું પાલન થાય તેવી અપીલ કરવામાં આવી હતી. વહેલી સવારે માતાજીના ચોકમાં પવિત્ર માંડવણીનું સ્થાપન કરવામાં આવ્યું હતું તેમજ માતાજીના મંદિરમાં ઘટ સ્થાપન કરીને જવારા વાવવામાં આવ્યા હતા. મંદિરના ટ્રસ્ટીઓ તેમજ નગરપાલિકાના પ્રમુખ દીપકભાઈ કડિયા આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. અંબાજી માતાના મંદિરની આજુબાજુમાં શ્રી હરિહરેશ્વર મહાદેવનું મંદિર આવેલ છે, જેના કારણે અહીં શિવ અને શક્તિનો સમન્વય જોવા મળે છે. શ્રી અંબાજી માતાના મંદિરની આસપાસ કડિયા, કુંભાર, પાટીદાર તેમજ ઇતર કોમની વસ્તી વસે છે. માતાજીમાં અપાર શ્રદ્ધા ધરાવતા આ લોકો દરેક ધાર્મિક તહેવારોની ઉજવણી ઉત્સાહભેર કરે છે. શાસ્ત્રી પરેશભાઈ મહારાજે ધાર્મિક વિધિ અનુસાર શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે ઘટ સ્થાપન કરાવ્યું હતું અને ઉપસ્થિત ધર્મપ્રેમી લોકોએ માતાજીની આરતી ઉતારીને ધન્યતા અનુભવી હતી. દરરોજ રાત્રે નિયત સમયે માતાજીની પૂજા અર્ચના અને આરતી કરવામાં આવશે, પરંતુ રાત્રે 12 વાગ્યા સુધી જ મર્યાદિત સંખ્યામાં મહિલાઓ ગરબા ગાશે તેવું આયોજકોએ જણાવ્યું હતું. રમેશ મિસ્ત્રી સાથે અર્ચના નાયક, સિટી ન્યૂઝ, પ્રાંતિજ. પ્રાંતિજ નગરમાં ધર્મપ્રિય મહિલાઓએ શ્રાદ્ધ પક્ષની પૂર્ણાહુતિ પ્રસંગે ભજન કીર્તન અને પિતૃકૃપા પ્રાપ્ત કરવા કાર્યક્રમનું આયોજન કર્યું હતું. પ્રાંતિજમાં ભાદરવાવદ અમાસના પવિત્ર દિવસે શ્રાદ્ધ પક્ષના સમાપન પ્રસંગે ભજન કીર્તનનું આયોજન કરીને મહિલા મંડળની મહિલાઓએ ધન્યતા અનુભવી હતી. ખોડિયારકુવા વિસ્તારની ધર્મપ્રેમી મહિલાઓએ શ્રાદ્ધ પક્ષની શરૂઆતથી શ્રાદ્ધ પક્ષના સમાપન સુધી વિવિધ વિસ્તારોમાં જઈને ભજન કીર્તનના કાર્યક્રમનું સુંદર આયોજન કર્યું હતું. ભાદરવાવદ અમાસને પિતૃ અમાસ પણ કહેવામાં આવે છે. આ પવિત્ર દિવસે કરેલ શ્રાદ્ધ, તર્પણ, પિંડદાન, પિતૃના કરેલા કર્મનું અગણિત ફળ મળે છે. પ્રાંતિજ દેસાઈની પૂળમાં સ્વર્ગસ્થ અશોકભાઈ વાપરાણીના ઘરે મહિલા મંડળે ભજન કીર્તન ગાઈને પરિવારજનોને પિતૃકૃપા પ્રાપ્ત થાય તે માટે પ્રાર્થના કરી હતી. મનુષ્ય જીવન પિતૃકૃપા વગર અંધકારમય હોય છે. જીવનમાં સંતાન, સુખ, વૈભવ અને માન સન્માન, પ્રતિષ્ઠા તેમજ આરોગ્ય બધું જ પિતૃકૃપાથી જ મેળવી શકાય છે. શ્રાદ્ધના માધ્યમથી પિતૃએ આપણા શાસ્ત્રોમાં 3 ઋણનો વિશેષ ઉલ્લેખ કર્યો છે, જેમાં દેવ, ઋષિ અને પિતૃ ઋણ કેવળ શ્રાદ્ધ કરવાનો અધિકાર જ્યેષ્ઠ પુત્ર અને નાના પુત્રને હોય છે. પ્રાંતિજ ખોડિયારકુવા મહિલા મંડળ દ્વારા શ્રાદ્ધ પક્ષના 16 દિવસ સુધી વિવિધ વિસ્તારોમાં ધર્મપ્રેમી લોકોએ નિમંત્રણ આપો તેમના ઘરે જઈને ભજન કીર્તન અને સત્સંગ દ્વારા ભક્તિનો માહોલ જામે તેવા પ્રયાસો કરવામાં આવે છે. કોઈ પણ પ્રકારની અપેક્ષા વગર આ મહિલા મંડળની સેવાભાવી મહિલાઓ ધાર્મિક કાર્યોમાં હંમેશા આગળ રહીને સમગ્ર પંથકમાં સરાહના મેળવે છે. મંડળની બહેનો રાધા કૃષ્ણના સ્વાંગમાં કીર્તનની રમઝટ જમાવતી નજરે પડે છે. રતલા ટેકવાણી સાથે અર્ચના નાયક, સિટી ન્યૂઝ, પ્રાંતિજ. સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના સિયાસણમાં પાલતુ શ્વાનની હત્યા કરનાર 4 ઈસમો સામે ગુનો નોંધવામાં આવ્યો છે. સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના સિયાસણ ગામમાં ગામના 4 ઈસમોએ કોઈ કારણોસર શ્વાનને મારી નાખીને ડ્રીપ પાઇપ બાંધીને ખેતરની નજીક નાખી જતા શ્વાનના માલિકને જાણ થતા ઈડર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે પશુ ક્રૂરતા એક્ટ મુજબ 4 સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સુરેશ થોરી સાથે જયમિની પંડિત, સિટી ન્યૂઝ, ઈડર. પ્રાંતિજ તાલુકાના બોભા ગામમાં જનજાગૃતિ અને ધ્યાન યોગથી થતા કાયદાની સમજ આપવા મેડિટેશન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રાંતિજ તાલુકાના બોભા ગામમાં તાજેતરમાં ધ્યાન યોગ મેડિટેશન કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.
હાર્ટફુલનેસ ટ્રેનર જ્યોતિ ગોસ્વામી અને તેમની ટીમ દ્વારા યોજાયેલ આ કાર્યક્રમમાં બોભા ગામમાં સરપંચ આદર્શી, ડેપ્યુટી સરપંચ સોમસી તેમજ બોભા ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. મનુષ્ય જીવનમાં યોગનું શું મહત્વ છે અને તેનાથી થતા અનેક ફાયદા અંગેની વિસ્તૃત માહિતી આપીને જ્યોતિ ગોસ્વામીએ લોકોના દિલ જીતી લીધા હતા. યોગ અને ધ્યાનથી શરીરને સ્વસ્થ, તંદુરસ્ત અને નિરોગી બનાવી શકાય છે. હાલની ફાસ્ટ જિંદગીમાં માણસ માત્ર યંત્રવત જીવન જીવી રહ્યા છે અને જેના કારણે પોતાના શરીર અને સ્વાસ્થ્ય અંગે પૂરતી કાળજી રાખી શકતા નથી. ધ્યાન કેન્દ્રિત અને યોગથી ઘણા જ ફાયદા થાય છે તેના અંગેની સમજ ગ્રામજનોને આપવામાં આવી હતી. ગામના અગ્રણીઓ બકાભાઈ રાઠોડ, બીકે રાઠોડ તેમજ અન્ય લોકો આ કાર્યક્રમમાં સહભાગી બન્યા હતા. મોટી સંખ્યામાં ઉપસ્થિત ગ્રામજનોએ આ મેડિટેશન કાર્યક્રમનો લાભ લીધો હતો. રતિલાલ ટેકવાણી સાથે અર્ચના નાયક, સિટી ન્યૂઝ, પ્રાંતિજ. અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકા ખાતે આમ આદમી પાર્ટી દ્વારા કેન્ડલ માર્ચનું આયોજન આંદોલનકારી કિસાનો માટે કરવામાં આવ્યું હતું. અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકા ખાતે કેન્દ્રીય રાજ્ય ગૃહમંત્રી અજય મિશ્રાના પુત્ર તેમજ તેમના ભાઈની ગાડી દ્વારા લખમીપુરા ઉત્તર પ્રદેશમાં આંદોલનકારી કિસાનો પર ગાડી ફેરવી જુલમ કરવામાં આવેલ છે. જે અંતર્ગત અરવલ્લી આમ આદમી પાર્ટી દ્વારા માલપુર રોડથી લઈ સહયોગ ચોકડી સુધી કેન્ડલ માર્ચ યોજી માંગ કરવામાં આવી હતી કે દોષિતોને વહેલી તકે સજા થાય તથા પીડિત કિસાનોને સંતોષકારક વળતર આપવામાં આવે. ભરત કડિયા સાથે અર્ચના નાયક, સિટી ન્યૂઝ, મોડાસા. અરવલ્લી જિલ્લો, હું જયદીપસિંહ ચૌહાણ પ્રભારી તરીકે લખીમપુર ઉત્તર પ્રદેશ ખરી ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી મિશ્રાજીના સુપુત્ર નબીરા એવા અને એમના ભાઈશ્રી દ્વારા થયેલ ખેડૂત વિરોધી નીતિ તેમજ ખેડૂતો ઉપર થયેલી કચ્છરઘાટ નીતિ, એમની કાર દ્વારા મારા કેટલાય કિસાન સુપુત્રો એટલે કે 8-10 કિસાન પુત્રોને કચ્છરઘાટ કરવામાં આવેલો છે. જે સદંતર અંગ્રેજ હુકુમત હતી એના કરતો પણ એનાથી પણ હલકી ગુલામીનો આપણે અત્યારે અહેસાસ કરી રહ્યા છીએ, ત્યારે એક ભારતના સિટીઝન તરીકે અને આમ આદમી પરિવારના એક સૈનિક તરીકે હું સતત આ વાતને વખોડી કાઢું છું. આ મુદ્દાને લઈ યુપી સરકાર તેમજ કેન્દ્ર સરકાર સત્વરે પીડિત પરિવારોને યોગ્ય ન્યાય આપે, એમના પરિવારમાંથી સત્વરે યોગ્ય વર્તન મળે તેમજ તેમના પરિવારમાંથી કોઈ એક સદસ્યને સરકારી નોકરી આપવાની સંપૂર્ણ વૈધરી આપે ત્યાં સુધી અમારો વિરોધ ચાલુ રહેશે, જારી રહેશે. અને હવે બસ થઈ ગયું, ઘણું થઈ ગયું અને આ નીતિ હવે કારા કાયદા સરકાર તાત્કાલિક અને યુદ્ધના ધોરણે જે 10-10 મહિનાથી ખેડૂત આંદોલન ચાલુ રહ્યું છે અને એના ઉપર સરકારશ્રીનો જે વિરોધ થઈ રહ્યો છે, અત્યાચાર થઈ રહ્યો છે, એ વાતને હું સતત અને સખત શબ્દોમાં વખોડી કાઢું છું. ભારત માતા કી જય, જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.